ચોમાસામાં ફૂંકાતા તેજ પવન અને મુસળધાર વરસાદથી થતી મકાન હોનારતોની આકસ્મિક ઘટનાથી જાનહાનિ અને નુકસાની થતી હોય છે, જેને અટકાવવા માટે પાલિકા પ્રી મોન્સૂન કામગીરીમાં આવી ઇમારતોને આઇડેન્ટિફાય કરી નોટિસ ફટકારવામાં આવે છે, પરંતુ એ નોટિસો ઉપર કોઈ કાર્યવાહી થતી નથી ત્યારે નવસારી શહેરમાં આવેલા કમેલા રોડ વિસ્તારમાં 45 વર્ષીય જૂની ઇમારતની ગેલેરીનો ભાગ અચાનક ધરાશાયી થતાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. લોખંડવાલા કોમ્પ્લેક્સના ઇમારતને વારંવાર નગરપાલિકા દ્વારા નોટિસો ફટકારવામાં આવી હતી, પરંતુ સ્થાનિકોની બેદરકારીના કારણે ઇમારતની મરામત ન કરાવતા મોટી હોનારત સર્જાય છે. नोटिस दिया गई थी क्या, बोला गया था पालिका की ओर से? नगर पालिका की वजह से कोई नोटिस नहीं आया. एक नोटिस आई थी कि मतलब रिपेयरिंग क्या आई थी, और रिपेयरिंग हम लोग कराए भी है, 2.5 लाख के ऊपर हम लोग खर्चा भी किए थे, लेकिन दर्ज नहीं कराए रिपेयरिंग का हम लोग. अभी नगर पालिका और प्रशासन बोल के गई है कि मतलब जो है लिखान लेके गई, हम लोग से दस्तखत लेके गई है कि आप अपने रिस्क पे रह सकते हैं. हाँ, खाली करवाने के लिए बोल के गई है, लेकिन उसको पहले बोले इंक्वायरी होगी, फिर उसके बाद कुछ कार्यवाही होगी. જો કે નવસારી શહેરમાં અગાઉ પણ જર્જરિત ઇમારતો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે, પરંતુ ભૂતકાળમાં બનેલી ઘટનાઓ પરથી બોધપાઠ ન લેતા શાસકો માત્ર નોટિસો ફટકારી સંતોષ માની રહ્યા છે, ત્યારે આવી ઇમારતો સ્થાનિકો માટે જોખમી સાબિત થઈ રહી છે. નવસારીમાં તાજું જ ઉદાહરણ બન્યું છે, જેના ઉપરથી નગરપાલિકાએ હવે આવી ઇમારતોને માત્ર નોટિસ ફટકારી સંતોષ માનવો જોઈએ કે કોઈ નક્કર કાર્યવાહી કરવી જોઈએ તે દિશામાં વિચારવાનો સમય પાકી ગયો છે. તો બીજી તરફ પાલિકા તંત્ર આવા મિલકત ધારકો ઉપર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે. નગરપાલિકા દ્વારા જે સેફ્ટીના પ્રિકોશનના ભાગરૂપે બિલ્ડિંગને જરૂરી સ્ટ્રક્ચરલ સેફ્ટીનું એનાલિસિસ કરાવીને અને એ બિલ્ડિંગ ખાલી કરવા બાબતે તાત્કાલિક ડિસિઝન લેવામાં આવશે. શહેરમાં આવી ઘણી ઇમારતો છે, એ બાબત પર શું કાર્યવાહી થશે? નગરપાલિકા દ્વારા દરેક વોર્ડની અંદર આવી જે જર્જરિત ઇમારતો હોય છે એનું વખત વખત સર્વે કરવામાં આવે છે, અને નગરપાલિકા દ્વારા જે જર્જરિત ઇમારતોના ઓનર્સ અને જે માલિકો હોય છે એમને નોટિસો આપવામાં આવે છે, અને નોટિસો આપ્યા બાદ નગરપાલિકા દ્વારા આવી જે જર્જરિત ઇમારતો છે એ ઇજારદાર દ્વારા એ દૂર પણ કરાવવામાં આવતી હોય છે. અને લાસ્ટ વર્ષની વાત કરીએ તો નગરપાલિકા દ્વારા ઘણા મોટા પ્રમાણમાં આવી જર્જરિત ઇમારતો દૂર કરવામાં આવી હતી, પરંતુ આવનારા સમયની અંદર આ જે વિજિલન્સ છે દરેકે દરેક વોર્ડમાં સર્વેની કામગીરી અને આવી ઇમારતો શોધી કાઢીને આવી દુર્ઘટનાઓ ના બને તેના માટે જરૂરી તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.